नमस्कार निर्मा न्यूज की विशेष रजूआत झीरोर कार्यक्रम साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों आज झीरोर कार्यक्रम आप चर्चा करवा जाइ रहा छे ज्ञान सहायक योजना ने लईने। ज्ञान सहायक योजना की अपने बात करिए तो क्या आज योजना जाहिर करवामां आवी हती तेनी उपर अमलीकरण शुरू थाय तेनी पहला तेनो विरोध थयो हतो, कारण के अत्यारे तो कॉन्ट्राक्ट बेजनी बात ज्यारे सामे आवती होय छे तो तेने लईने मात्र ने मात्र एम कहेवाय के ना शिक्षक नहीं परंतु शाला संचालकों पण अत्यारे तो क्यांक आनो विरोध व्यक्त करी रह्या छे, कारण के जो आ प्रकारनी अत्यारे तो भर्ती करवामां आवे तो क्यांक तेनाथी एम कहेवाय के मुश्किलीओ पण अत्यारे तो शुरू थाय तेवी परिस्थिति अत्यारे तो जोवा मळी रही छे। ज्ञान सहायक योजना जेने लईने क्यांक विरोध पण जोवा मळ्यो, अलग अलग जगह जे आवेदन पत्र आपवामां आव्या, आवेदन पत्रनी साथे साथे क्यांक एम जे मात्र ने मात्र हूँ एम नथी कहेतो के ना अत्यारे तो जे एबीवीपी के एनएसयू परंतु अत्यारे विद्यार्थीओ द्वारा पण अत्यारे तो आवेदन पत्र आपवामां आवे, जे उम्मेदवारो छे तेमना द्वारा पण आपवामां आवे कि आ प्रकारनी परिस्थिति न जोवा मळे। પણ આખા વિરોધ વચ્ચે જ્ઞાન સહાયક યોજનાને અમલીકરણ અત્યારે હાલ તો જે શરૂ થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે। નવરાત્રિની વાત કરવામાં આવે તો નવરાત્રિમાં જ ક્યાંક અત્યારે હાલ તો તેને લઈને કામગીરી હાથ ધરવામાં આવશે। આગામી સપ્તાહે ક્યાંક શિક્ષકોનો જે જિલ્લા પસંદગી કેમ્પમાં હવે યોજવામાં આવશે। આ બધી પરિસ્થિતિની વચ્ચે જ્યારે હું જ્ઞાન સહાયક યોજનાની વાત કરું તો તેમાં 14,000 જગ્યાઓની સામે 30,000 જેટલી અરજીઓ મળી હતી। એટલે અત્યારે સવાલ એ થતો હોય છે કે જ્યારે અરજીઓની બાબત પર અત્યારે તો જો સૌથી પહેલાં હું કહું કે 14,000ની સામે 30,000 આવી છે, જેમાં પ્રાથમિક શિક્ષક તરીકે 8,000 જગ્યાઓની સામે 24,000 અરજીઓ મળી છે, માધ્યમિક શિક્ષકની 6,000ની જે જગ્યા સામે 19,000 જેટલી અરજીઓ મળી છે, અને માધ્યમિક વિભાગની વાત કરીએ તો માધ્યમિક વિભાગમાં ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ જ્ઞાન સહાયક બનવા માટે 19,050 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। આટલા બધા આટલી બધી માત્રામાં ઉમેદવારો અત્યારે તો ફોર્મ ભરતા હોય ત્યારે ચોક્કસ અત્યારે તો જે એક આશા હોય અંદરથી કે ના અત્યારે તો અમને રાજ્ય સરકાર કંઈક આપશે, પણ તેની સામે અત્યારે તો વિરોધ પણ જોવા મળી રહ્યો છે। આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે। આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર વિજયભાઈ ઠક્કર કે જેઓ શિક્ષણવિદ છે, સાથે સાથે ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસના નેતા છે, સાથે સાથે નિલેશભાઈ સોલંકી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। વિજયભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માગીશ, જે પ્રમાણે જ્ઞાન સહાયક યોજનાની અત્યારે હાલ તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 11 માસ માટે કરાર આધારિત ભરતીઓ કરવા માટેની પસંદગી તૈયાર કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ અત્યારે એમ કહેવાય કે ફોર્મ ભરવું અત્યારે હાલ તો જે જરૂરી જોવા મળ્યું હતું, આજે જાહેરાત પડી, ચલો ખુશીનો માહોલ જોવા મળ્યો, કારણ કે એક જાહેરાત અત્યારે તો આવતી હોય પણ સરકારી તે ઘણી અત્યારે તો ઉમેદવારો માટે ખુશીની રૂપ જોવા મળતી હોય, પણ જે અંદર ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળતા હોય તેના લઈને સવાલ થતો હોય છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા। જી, આપણે ત્યાં જે શિક્ષકોની ઘટ છે એના માટે આપણી પાસે પહેલેથી જ એક યોજના કામ ચલાવ યોજના છે જેને આપણે પ્રવાસ શિક્ષક કહીએ છીએ। એક પરિપત્ર એવો આવ્યો કે પ્રવાસી શિક્ષક જ્યાં સુધી જ્ઞાન સહાયક ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષક લેવાની છૂટ છે, પણ હજુ ડીઓ તરફથી કોઈ પ્રકારની મંજૂરી મળી નથી। એ પછી જે પ્રક્રિયા આવી એ પ્રક્રિયા આવી જ્ઞાન સહાયક। મારું એક જ કહેવું છે કે જો આપણે કાયમી જ ભરતી કરવાના હોઈએ તો પછી આ જ્ઞાન સહાયક માટે આપણે આટલા બધા સમયનું અને શક્તિઓનું બગાડ શા માટે કરવો જોઈએ? હું એવું માનું છું કે પ્રવાસી શિક્ષકની પ્રક્રિયા મહિનો, 2 મહિના, 6 મહિના શાળાઓ કરી લે અને ત્યાં સુધીમાં નવી, કારણ કે અત્યારે જે પ્રક્રિયા કરીએ છીએ એ આખી પ્રક્રિયા 3-4 મહિના માટે કરવાની છે, તો સમય અને શક્તિ અને નાણાંનો જે આપણો વ્યય થાય છે એ ન કરવો જોઈએ, અને બીજી તરફ આટલા બધા લોકોની જે ઘટ છે એને જલ્દીથી ભરવી જોઈએ। જી, એ ભરતીની બાબતની તમે કહ્યું ને કે ત્યારે મેં પણ શરૂઆતમાં કહ્યું કે 14,000ની જે ભરતીની બાબત સામે આવતી હોય તો તેમાં 30,000 જેટલી અરજીઓ મળતી હોય, ક્યાંક અત્યારે તો ગવર્મેન્ટમાં જોબ લાગે તેઓ અત્યારે તો તમામ લોકો વિચારતા હોય, પણ 11 માસ માટે જ, પછી શું તેના લઈને એક સવાલ થતો હોય છે। નિકુલભાઈ, જ્ઞાન સહાયક યોજના લઈને સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા। જ્ઞાન સહાયક યોજના ફરીથી એક ટેમ્પરરી શિક્ષકોને રાખવાની એક સરકારની એવી ઘટના, શું કહેવાય કે ઘટના જ કહેવાય,
શિક્ષણ જગત માટે કે દુઃખદ કહેવાય, કારણ કે પહેલા તમે જોયું છે પ્રવાસી શિક્ષક, એની પહેલા કોઈ વિદ્યા સહાયક, એટલે કે સરકારને સરકારી શિક્ષણ ક્ષેત્રની અંદર કોઈ રસ ના હોય એ પ્રકારનું વલણ સ્પષ્ટ આંખે ઉડીને વળગે એવું દેખાય છે. જે રીતના ટેટ ટાટ ની પરીક્ષા ઘણા સમયથી થઈ નથી, હવે થઈ છે, એના રિક્રુટમેન્ટ પ્રોસેસ નતા ત્યાં હવે થયા છે. પરંતુ જો આ રીતના જ શિક્ષણને, હું એવું કહીશ કે કપડું ફાટી ગયું હોય અને થીગડું મારવાની જે ઘટનાને આપણે બિરદાવીએ છીએ, એવી જ ઘટના આવી કોઈક સમય અંતરે આ સરકાર કરી રહી છે, પરંતુ એના માટે કોઈ પરમનન્ટ સોલ્યુશન ની વાત જો કરવામાં આવે તો એ થતી નથી. ઘણા પેપરના આર્ટિકલ્સ બી વાંચ્યા કે બીએડ કરવા માટે કે ફલાણા કોર્સેસ કરવા માટે અમે ઘણા પ્રાઇવેટ સંસ્થાઓની અંદર ભણીને અમે રોજગારી માટે અમને સરકાર આપશે એવું વિચાર્યું હતું, પરંતુ આજે જોઈએ છે કે પરમનન્ટ રોજગારી કશે છે નહીં. આ બધી સમગ્ર વસ્તુની અંદર આપણે જોયું કે અનંતભાઈ પટેલ દ્વારા જે સાઉથ ગુજરાતની અંદર જે ચળવળ ચલાવવામાં આવી અને જે આ જ્ઞાન સહાયક શિક્ષકો છે એમને પરમનન્ટ કરવા માટે સરકાર શ્રીને કલેક્ટરના માધ્યમથી આવેદન પત્ર આપ્યું, અને હાલ આપણે જોઈએ છે કે જે રીતે દ્વારા અમિત ચાવડાજીએ સત્યાગ્રહ છાવણી ઉપર એક કોલ આપ્યો હતો અને ત્યાં ત્યાં આપણે એક એ રીતનું છે. તો મુદ્દો એક જ છે કે સરકારને જો પ્રાઇવેટાઇઝેશનને મદદ ન કરવી હોય તો સરકારી શિક્ષણ ક્ષેત્રે જે શિક્ષક જે મૂળભૂત જરૂરિયાત છે વિદ્યાર્થીઓના જ્ઞાન માટે, તો જ્ઞાન સહાયકની જરૂર નથી પણ જ્ઞાનના સેતુ પૂરતા આવા શિક્ષકોને કાયમી ભરતી કરી અને પરમનન્ટ સોલ્યુશન માટે જો કોઈ કામગીરી કરે ને એની જ અમારી માંગ છે. કારણ કે આપણે જોયું છે ઘણી વાર કે એક જ શાળામાં એક જ શિક્ષક હોય અને એ જ બધા વિષયો ભણાવતા હોય તો કેટલું વ્યાજબી વસ્તુ છે. એક જ શાળાની અંદર ચાર ઓરડા હોય અને ચાર ઓરડાના ચાર અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને એક જ શિક્ષક ભણાવતા હોય તો કેટલી વ્યાજબી વસ્તુ છે. તો આ બધી વસ્તુનો જો કોઈ સોલ્યુશન હોય તો એક જ વસ્તુ છે કે પરમનન્ટ ભરતી કરો અને આ બધા થીગડા મારવાનું બંધ કરશે સરકાર, તો કદાચ આપણે એક એવા સ્તર ઉપર પહોંચવાનો પ્રયત્ન કરી શકીશું કે જ્યાં ખરેખર આપણે એવું કહી શકાય કે વિદ્યાર્થીઓના હિતમાં આ સરકાર કંઈ કામ કરી રહી છે. બાકી તો શિક્ષણ માટે સૌથી નિરસ્તા જો કોઈ દર્શાવી રહ્યો તો હાલની ગુજરાતની સરકાર છે, એવું અમારું સ્પષ્ટ કહેવું છે. નિલેશભાઈ, સવાલ અત્યારે છે કે પરમેનન્ટ સોલ્યુશન લાવો. પરમેનન્ટ સોલ્યુશન ક્યારે? કારણ કે તમે ભરતી કરો છો, કોઈ એમાં કોઈ અત્યારે ના જ નથી. સરકારે અત્યારે તો ભરતી કરે છે, ના મને અત્યારે તો વાંધો છે, ના વિજયભાઈને વાંધો છે, ના નિકુલભાઈને વાંધો છે. પણ આ ભરતીમાં જે પેલું 11 માસ ખાલી કરાર આધારિત જે બાબત સામે આવી છે ને, તેના લઈને અત્યારે તો જે વાંધો જોવા મળી રહ્યો છે કે અત્યારે તમે ટેમ્પરરી બેઝ ઉપર ના લો. ટેમ્પરરી બેઝ પછી પરમેનન્ટનું શું? જો અત્યારે તો તમે આ જ્ઞાન સહાયક યોજના અત્યારે લાવો છો તો પછી અત્યારે આ 11 માસની કેમ અત્યારે તો જે ભરતી પ્રક્રિયા જે કરવામાં આવી હોવી જોઈએ તે અત્યારે તો યોગ્ય આવી જોઈએ ને? યજ્ઞભાઈ, નિર્માણની જનતાને નમસ્કાર. જે આ જે મુદ્દો જે અત્યારે જ્ઞાન સહાયકનો જે કોંગ્રેસ જે વિદ્યાર્થીઓને ઉમેદવારોના હાથો બનાવીને અને શરૂઆત જે પ્રમાણે કે એમના સ્ટેજ ઉપર ભાડેથી આપના નેતા પણ લાવવા પડે છે, બહુ શર્મસાર છે. કે જે વિદ્યાર્થીઓ આપે બહુ મસ્ત આંકડો આપ્યો, 24,000, 19,500 આ વિદ્યાર્થીઓએ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. મુદ્દો ભટકાઈ દે છે, જે વિદ્યાર્થી ઉમેદવારોને ભ્રમિત કરે છે કોંગ્રેસની પહેલેથી એની રીતિ અને નીતિ રહી છે. 100% હું આપને કહીશ કે સરકાર ચિંતિત છે, મુખ્યમંત્રી શ્રી પણ ચિંતિત છે, અને કદાચ એ કોંગ્રેસના પ્રવક્તા હોય કે કોંગ્રેસ પાર્ટી હોય કે રાહુલ ગાંધીજી હોય, બધા એના પરિપત્રની કોપી આપવા જેવી હતી. કદાચ એમને અભ્યાસ નહીં કર્યો હોય, પણ છતાંય આપણે એની પર આવીએ છીએ. હું આપને કહીશ કે આ માત્ર વૈકલ્પિક વ્યવસ્થા છે કે જેમાં સૌથી વધારે મેં એવી પણ ડિબેટ કરી છે કે ભાઈ વધારે પગાર કેમ છે, કેમ તમને સરકારના વધારે પ્રેમ આવી ગયો છે વિદ્યા સહાયકો ઉપર, જ્ઞાન સહાયકો ઉપર? તો મેં કહ્યું એક જગ્યાએ કે ભાઈ વધારે પગાર હોય તો સારી વસ્તુ છે, ડીબીટી મારફતે જ્ઞાન સહાયકોના એકાઉન્ટમાં પૈસા જશે, 21,000, 24,000 આટલો સી ફાળો જે ગુજરાત સરકાર એજ્યુકેશનના બજેટમાં આપે છે એમાં પણ વધારે સી ફાળો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે, જે શૈક્ષણિક માળખાકીય જે હોય, જે શિક્ષકો જે કાયમી છે એમનો પગાર, જે પેન્શનરો હોય, અને સૌથી વધારે જે શરૂઆતના જે શિક્ષકો લાગ્યા હોય વિદ્યા સહાયકોના એનો પગાર, આ બહોળું બેલેન્સિંગ કરતી આ સરકાર છે. જ્યાં સુધી એ સ્ટ્રેટેજી પૂર્વક એની પર એ સ્ટ્રીમલાઈન નથી થતી ત્યાં સુધી આ જ્ઞાન સહાયકો આપણને
આપણી જે નિરંતર જે સદંતર જે આપણે કહેવાય કે વિદ્યાર્થીઓનો જે જે વચ્ચે ગેપ ના પડે એ ગેપનો એક ઉલ્લેખ છે. અને હું આપને કહીશ આ પરિપત્ર જી પરમિનેટ હું આપને કહીશ કે જો કદાચ આપના માધ્યમથી યજ્ઞભાઈ હું આપને કહીશ કદાચ કોઈને આમાં ક્લિયરિટી નથી કરી પણ હું કદાચ આપના માધ્યમથી એ ઉમેદવારોના વિદ્યાર્થીઓને કહીશ કે પરિપત્ર મારી પાસે છે એમાં છઠ્ઠા નંબરનું પેજ જોશો તો એમાં એક લાઈન હું આપને ક્લિયર કહીશ કે જેમાં સરકાર પણ આમાં લખીને આપે છે ક્યાંય કોઈ જગ્યાએ પરમિનન્ટ કે પાછળથી નથી થવાની એવો કોઈ ઉલ્લેખ નથી. હું આપને કહીશ કે જ્ઞાન સહાયકોની જગ્યા પર નિયમિત રીતે નવી નિમણૂક થી કોઈ શિક્ષક આવે છે તો આ જ્ઞાન સહાયકોને જે તે જિલ્લામાં કોઈ બીજી સ્કૂલ ફાળવવામાં આવશે એનો મતલબ સરકાર લખીને આપે છે કે સદંતર પ્રક્રિયા જે પરિપત્ર આવતો હોય કેલેન્ડર એ ભરતી પ્રક્રિયા ચાલુ જ રહેશે. પણ આ મેં જોયું ગઈકાલના આખા મીડિયા જગતમાં અહેવાલમાં એમાં ભ્રમિત કરી રહ્યા છે લોકોને. જી ના આ તો ધારો કે કહું છું અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની એક સ્કૂલમાં તમે પેલું કહેવાય ને કે એક તેલા તો શિક્ષકની ભરતી કરી 11 મહિના પછી ડાયરેક્ટ મહીસાગરના એક અત્યારે તો શાળામાં મૂકી દેવામાં આવે એવી બાબત છે. નહીં આમાં ઓનલાઈન જ્ઞાન સહાયકો જે મેરિટ પ્રમાણે જે ટેટ ટુ પાસ કર્યું હોય કે જે આગળ એ મેરિટ પ્રમાણે એમને પસંદગીની પણ શાળા લખવામાં આવી છે પસંદગી જિલ્લાની શાળા પણ લખવામાં આવેલી છે અને એ કમિટી નક્કી કરશે અને એની મેરિટ પ્રમાણે જે તે શાળામાં જવું છે. આપણે જેમ ઘાટલોડિયાની વાત કરી તો ઘાટલોડિયામાં જ્ઞાન સહાયકની એક ઉમેદવાર લાગ્યા અને ત્યાં જે સદંતર પ્રક્રિયા જે નિયમિત રીતે વિદ્યા સહાયકોની ભરતી થશે તો એની બીજી સ્કૂલમાં જ્યાં જવું હોય કે જ્યાં ઘટ હોય ત્યાં મોકલી આપવામાં આવશે સમિતિ નક્કી કરશે. તો એનો મતલબ એવો થયો કે સરકારની ઈચ્છા શક્તિ છે કે આખી સ્ટ્રીમલાઈન નવી શિક્ષણ નીતિ પ્રમાણે દરેક જગ્યાએ પહોંચે. આ હું આપને કહું કે કદાચ કોઈ આકસ્મિક કોઈ શિક્ષક હોય ઘટ પડી હોય કે એને કોઈ મૃત્યુ થયું હોય કોઈ બદલી થઈ હોય કઈ કદાચ કોઈ 2 માસથી વધારની રજા ઉપર ગયું હોય તો એવી જગ્યાએ આ જ્ઞાન સહાયકોને સમાવેશ કરવામાં આવશે તો કોંગ્રેસને શું દુઃખ થાય છે મને એ ખ્યાલ નથી આવતો. શું એમને વધાર પગાર આપવાનું દુઃખ છે શું એમને સદંતર જે પ્રમાણેની નોકરીથી વંચિત રાખવાના છે એ દુઃખ થાય છે મને એ ખ્યાલ નથી આવતો. યજ્ઞભાઈ કે કદાચ કોઈ ડિબેટમાં હું ખુલાસો નથી કરવામાં આવતો કે આટલી સારી સૌથી વધારે જે બહુ જ ફિગર આઉટ જે બહુ મોટી બોડી પરીક્ષા લેવાય અને એમાં પછી આ લોકોનો સમાવેશ થશે અને સરકાર હું આપને કહું છું ફરીથી કે સરકાર ક્યાંય દૂર નથી ભાગતી. સરકારની ઈચ્છા શક્તિ છે ભૂતકાળમાં પણ કરેલી છે ભવિષ્યમાં પણ કરે છે અને વર્તમાનમાં પણ પ્રક્રિયા ચાલુ છે. જી એક મિનિટ આવું છું આપણી પાસે એક વસ્તુ ખાલી ક્લિયર કરો. ધારો કે નિકુલભાઈ અથવા ચાલો હું જ મારી જ વાત કરું. ધારો કે જ્ઞાન સહાયક યોજનામાં મારી ભરતી થઈ બરાબર છે 11 મહિના પછી મારે શું કરવાનું હું એમ તમને પૂછું છું. 11 મહિના જો કરાર પતી ગયો પછી શું એ રિન્યુ થશે? જો આમાં 2 વસ્તુ છે હું આપને સચોટ માહિતી આપીશ કે તમે એમ માનો છો કે ભાઈ ચલો આપ કાયમી ભરતી નથી તો સરકાર કહે છે કે આ વૈકલ્પિક વ્યવસ્થા છે તો એનો મતલબ એવો થયો કે કાયમી ભરતી ચાલુ છે. બીજી વસ્તુ કે આપણે 11 મહિનાનો જે કરાર કર્યો તો 11 મહિનામાં એની ચાલચલંગત જોશે અને એ શાળા સમિતિ વ્યવસ્થા એના માર્ગ પ્રમાણે એને ફરીથી એને કન્ટિન્યુ કરશે. તો એનો મતલબ એવો થયો કે આપણે ઘણા બધા શિક્ષકોને જોયા છે કે એમની જવાબદારી પૂર્વક નથી નિભાવતા તો એ શિક્ષકોને પણ એના માર્કિંગ મળશે. તો એનો મતલબ એવો થયો કે આ બધી સિસ્ટમની વચ્ચે વિદ્યાર્થી કેન્દ્રમાં છે વિદ્યાર્થીના કેન્દ્રમાં રાખીને આખી આ શિક્ષણ જે નીતિ છે એને આપણે વેગ આપી રહ્યા છે. અને આપણે જોયું છે કે છેલ્લા 20 વર્ષમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે તો એનો મતલબ એવો થયો કે આપણા ત્યાં શિક્ષણ નીતિ અગ્રેસર થઈ છે અને 2020થી નવી શિક્ષણ જે આવી છે નીતિ એને આખા ભારતે એક્સેપ્ટ કરેલું છે. પણ મને ખ્યાલ નથી આવતો કે નિસ્ત નાબૂદ થયેલી કોંગ્રેસ પાર્ટીને આવા ઉમેદવારોના ખભાની જરૂર કઈ રીતે પડી. જી ડ્રોપ આઉટ રેશિયોની તમે વાત કરી મેન વિજયભાઈ હમણાં વચ્ચે જે એક ડિબેટ કરી હતી ડ્રોપ આઉટ રેશિયો પર કેવો છે અત્યારે તો ગામડા મારે એને લઈને અત્યારે નથી ચર્ચા કરવી. વિજયભાઈ આજે પેલું મેં કહ્યું કે જો ધારો કે હું જ્ઞાન સહાયકમાં છું 11 મહિના સુધી મેં કાર્ય કર્યું પછી જે પ્રમાણે નિલેશભાઈએ કહ્યું કે ના અત્યારે તો શિક્ષક દ્વારા કેવી રીતની અત્યારે કામગીરી કરવામાં આવી તેની ઉપર અત્યારે સ્કૂલ વિચારશે કે ના અત્યારે તો આગળ શું કરવું આપ તેને કઈ રીતે જુઓ છો તો? હા પહેલું એક વાક્ય હું સ્પષ્ટ કરી લઉં કે ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો હોય તો પણ
ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો એટલે શિક્ષણ સુધર્યું એવું કોઈ સમીકરણ બેસતું નથી. પહેલી વાત. બીજી વાત કે જો આ કામચલાઉ વ્યવસ્થા હોય અને જો આપણને શિક્ષણની ચિંતા હોય તો ખરેખર તો 2020માં શિક્ષણ નીતિ આવી, શિક્ષણ નીતિ આવી એ પછી તરત જ આપણે ટેટ ટાટની એક્ઝામ લઈ લેવી જોઈએ. કારણ કે શિક્ષકોની ઘટતો છે જ અને આપણે નવા પ્રકારના શિક્ષકો જોઈએ છે જે બે પ્રકારની પરીક્ષા પાસ કરે, પ્રાયોગિક અને મેઇન્સ. તો એ પરીક્ષા લઈ લેવી જોઈએ. એમાં આપણે ઘણો બધો સમય લગભગ 2.5 વર્ષ સુધી નક્કી કર્યું કેવી રીતે પરીક્ષા લેવી અને લેવી તો કેવી રીતે લેવી વગેરે. એ લીધા પછી પણ જો તમે અત્યારે જે ફોર્મ ભરાયા છે, મેં બીએડ કોલેજમાં 10 વર્ષ કામ કર્યું છે અને મને ખબર છે કે હું પણ એવું ઈચ્છતો કે એક્સટર્નલ બીએડ થાય છે તો એવા વિદ્યાર્થીઓ ટીચર ન બનવા જોઈએ, તો એ પરીક્ષા આપેલા જ હોવા જોઈએ. અત્યારે જે લોકોએ આ 11 મહિનાના કોન્ટ્રાક્ટમાં પણ ફોર્મ ભર્યું છે એ બધા જ ટેટ ટાટની પરીક્ષા પાસ. હવે તમે મને એ કહો કે તમારે કોઈ બાબત કામચલાઉ કરવાની હોય તો તમારે એમાં મેરિટ કરવું ને તમારે એમાં ફોર્મ ભરાવવા ને તમે એને જિલ્લા પસંદ કરવાનું, આ બધી જરૂર રહે છે ક્યાં? કામચલાઉ કઈ કામચલાઉ વ્યવસ્થા એવી હોય કે જેમાં તમારે આટલી બધી પ્રક્રિયા કરવી પડે અને શિક્ષણના ઓલરેડી 4.5 મહિના નીકળી ગયા છે. જો આપણને ચિંતા હોય તો આ કામ આપણે મે માં પૂરું કરી દઈએ. એટલે હું એવું માનું છું કે જો ખરેખર આપણે આ કામ ખરેખર, હું શિક્ષણ અને મેડિકલ બંને વ્યવસ્થા માટે મને બહુ જ એવું થાય છે કે ન જ ચલાવવું જોઈએ. એના ઉપર સરકાર અને રાજ્ય સરકાર અને શિક્ષણ વ્યવસ્થા એની પર ત્રીજી એક સમિતિ હોવી જોઈએ જે શિક્ષણ અને મેડિકલની વ્યવસ્થાઓમાં જરાય ન ચલાવે. કારણ કે આટલા બધા સમય સુધી જો ચલાવી લેવામાં આવે તો એ બરાબર નથી. બીજી વાત કે 11 મહિના પછી શું, એની કોઈ ખુલાસો કોઈ પણ જગ્યાએ લેખિત સ્વરૂપમાં આપવામાં આવેલો નથી. અંદર લખ્યું છે કામ ચલાવ છે, એટલે એનો અર્થ એ થયો કે 11 મહિના પછી એને બીજી જગ્યાએ ફરી આ પ્રક્રિયામાં જોડાવાનું, ફરી લાઈનમાં ઉભું રહેવાનું અને ફરી એને નોકરી મળશે અથવા ફરી ભરતી થાય, ફરી 3-4 મહિનાનો ગેપ પણ થઈ શકે, એ દરમિયાન એનો પગાર મળવા પાત્ર નથી થવાનું. હવે જો કામ ચલાવ વ્યવસ્થા હોય તો કાયમી વ્યવસ્થા કામ ચલાવ મૂકવાની જરૂર ક્યાં છે? આપણી પાસે ઓલરેડી કામ ચલાવ વ્યવસ્થા શિક્ષકોની છે, તો શા માટે આપણે આ વ્યવસ્થાને કાયમી બનાવીને પૂરી ન કરીએ? પગાર વધાર નથી આપતી, પગાર આપણે ખરેખર આપીએ છીએ. જો કાયમી ભરતી થાય અને ફિક્સ પગારમાં આપણે આપીએ તો સેકન્ડરી સ્કૂલોના 31,000 પગાર મળે છે, હાયર સેકન્ડરીમાં 39,000 પગાર મળે છે, પ્રવાસી શિક્ષકની 77,000 પગાર મળે છે. તો લોકોને પ્રવાસી શિક્ષકમાં જવામાં જરાય વાંધો નથી. આ વચ્ચે જે આપણે મૂકીએ છીએ અને એનો હાવ એટલો સરસ રીતે ગોઠવાયેલો છે કે વિદ્યાર્થીઓને ચિંતા છે કે ખરેખર આ લોકો કહે છે પણ કાયમી ભરતી કરશે ખરા? આ પ્રશ્ન વિદ્યાર્થી, હું બહુ બધા વિદ્યાર્થીઓ ટેટ ટાટને જોડાયેલો છું. જી બિલકુલ નિકુલભાઈ, ક્યાંક સવાલ મેં પહેલાં જ કર્યો કે ના અત્યારે તો આ જે સોલ્યુશન છે કે નહીં એના લઈને તો સવાલ હતો, પણ ક્યાંક નિલેશભાઈ પણ કહ્યું કે વિદ્યાર્થીઓને હિતને ધ્યાનમાં રાખીને અમે અત્યારે તો કાર્ય કરી રહ્યા છીએ. ખબર નહીં કોંગ્રેસને અત્યારે તો કેમ આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી રહી છે, કેમ વિરોધ કરવાનો વારો આવ્યો છે. સૌ પ્રથમ તો નવી શિક્ષણ નીતિનો જે પર્યાય આપવામાં આવે છે એમાં જોઈએ તો કશે એવું લખ્યું નથી કે હંગામી શિક્ષકો લેવા કે વિદ્યા સહાયક લેવા કે જ્ઞાન સહાયક લેવા, પરંતુ ત્યાં પરમનન્ટ રિક્રુટમેન્ટની વાત થઈ છે. કારણ કે ત્યાં બી આંકડા દર્શાવે છે કે GDPના 6% શિક્ષણમાં આપણે વાપરીશું, ત્યાં બી એવું દર્શાવે છે કે આખા દેશમાં 1,00,000 શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે. તો શું આ સંજ્ઞાન લઈને છેલ્લા 4 વર્ષ થવા આયા નવી શિક્ષણ નીતિના 60 માનાના ડોક્યુમેન્ટને પણ હજી પણ જો આપણે વૈકલ્પિક વ્યવસ્થા કામ ચલાવ વ્યવસ્થા માટે જો સરકાર કામગીરી કરી રહી હોય તો આપણે જો સમજી શકીએ છીએ કે કેટલી સિરિયસ છે. હવે તમારો જે પ્રશ્ન હતો કે 1 વર્ષ 11 મહિના પછી એ શિક્ષકોનું શું, તો હું એનો જીવતો જાગતો ઉદાહરણ આપીશ. હમણાં જ મેં પેપરમાં આર્ટિકલ વાંચ્યું કે ટેકનોલોજી ફેકલ્ટી જે છે એની અંદર વર્ક 11 મહિનાના કોન્ટ્રાક્ટ પૂરા થયા પછી નવા વખતના ઇન્ટરવ્યુ લેવાઈ ગયા. ઇન્ટરવ્યુ લેવાઈ ગયા પછી એને શું કે વર્કલોડના આધારે ત્યાંના જે અધિકારીઓ છે એમને લોડ આપી દીધો, પરંતુ એનો અપોઇન્ટમેન્ટ ઓર્ડર ના આવ્યા. 2.5 મહિના થઈ ગયા, હજી સુધી અમુક શિક્ષકોના અપોઇન્ટમેન્ટ ઓર્ડર નથી આવ્યા. હવે એવું કહી દેવામાં આવ્યું છે કે હવે વર્કલોડ નથી, તમારી જરૂર નથી, એટલે એ લોકોને 2.5 મહિના એમની પાસે કામ કરાયું. આ જ્ઞાન સહાયકની પરિસ્થિતિ બી 11 મહિના પછી આવી થશે. એમને એવું કહેવામાં આવશે કે તમે અત્યારે કન્ટિન્યુ કરો, તમારો ઓર્ડર રિન્યુ થઈ જશે અને એ જે સરકારી પ્રક્રિયામાં એને 2-3 મહિના જતા રહેશે તો એ 2-3 મહિનામાં એને પગાર નહીં મળે, ડીલે થશે. અને જ્યારે સમજી લો કે 3 મહિના પછી એને ખબર પડશે કે ભાઈ હવે આ જગ્યા પર તો કોઈ બીજું આવી ગયું છે, તો એની પરિસ્થિતિ સૌથી ગંભીર થશે. અમે કોંગ્રેસ તરીકે સરકારની જે
શું કહેવાય કે મિસ લૂપ છે બધા આયરા, એ લૂપને હું દર્શાવવા માંગુ છું કે ભાઈ આવા લોકોને તમે ટેટ ટાટ આપ્યા પછી બી જો આ વૈકલ્પિક વ્યવસ્થામાં રાખવા માંગો છો જે મૂળભૂત પરીક્ષા છે તો તમે કાયમી પરમનન્ટ કરજો. ને બીજું લાંબા ગાળાના જે ફાયદા હોય છે આવા શિક્ષકોને મળશે નહીં, શું એમની નોકરી આ સળંગ ગણાશે ખરી? જ્યારથી એને રિટાયરમેન્ટ બેનિફિટ્સમાં તમે આ ગણતરી કરશો આ બધું જ નથી થતું. એના માટે જ અમે હંમેશા કહીએ છીએ કે ભાઈ કોંગ્રેસ આ લોકો જોડે છે કારણ કે અમારી જવાબદારી છે વિપક્ષ તરીકે એમની જોડે રહીને એમને માર્ગદર્શન આપવાની અને એમને જ્યાં બી જરૂર હોય ત્યાં જોડે ઉભા રહેવાની. એટલો બધો વિરોધ તો અત્યારે થયો નિકુલભાઈ, આટલો બધો વિરોધ અત્યારે હાલ પણ થઈ રહ્યો છે, આજે પણ આવેદનપત્ર આપવામાં આવ્યું, હવે વિપક્ષ શું કરશે? કારણ કે અમલવારી તો શરૂ કરી દેવામાં આવી છે આની. તો અમારી માંગણી એક જ રહેશે કે જે બી ભરતી પ્રક્રિયા થાય એની અંદર પરમનન્ટ રિક્રુટમેન્ટ થાય. તમે આવી વૈકલ્પિક વ્યવસ્થાથી શિક્ષણનું જે સ્તર છે એ ધીરે ધીરે નીચે જઈ રહ્યું છે અને હવે તો એટલું લેવલ પર છે કે હવે એવું આપણે વિચારવું બી પડશે કે ખરેખર આંધી હજી નીચે જઈ શકશે. કારણ કે ગુજરાત વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને જો ખરેખર આ યોજના લાવવામાં આવી હોય તો આપણે જોયું છે કે પરમનન્ટ રિક્રુટમેન્ટ જ એનું સોલ્યુશન છે. કારણ કે સમજી લો કે વિદ્યા હમણાં ખેલ સહાયકની વાત કરે છે તો છેલ્લા 12 વર્ષથી ખેલના શિક્ષકોની રિક્રુટમેન્ટ નથી થઈ. તો આવા ઘણા ગેપ્સ છે જે પૂરવા પડશે અને ધીમે ધીમે કસેથી શરૂઆત કરવી પડશે તો જ આવનારા 5 વર્ષ કે 10 વર્ષ પછી નવી શિક્ષણ નીતિનો ખરેખર જયારે ઇમ્પ્લિમેન્ટેશનના રિઝલ્ટ આવવાના બહાર આવશે ત્યારે ખ્યાલ આવશે. પરંતુ જે રીતનું ચાલી રહ્યું છે તો મને નથી લાગતું કે નવી શિક્ષણ નીતિ એટલી કારગર નીવડે. કારણ કે એમાં કસે જ જ્ઞાન સહાયક કે પરમ શું કહેવાય કે ટેમ્પરરી શિક્ષકોની ભરતી વિશે કોઈ ઉલ્લેખ નથી, તેમ છતાં બી સરકાર આ થોપી બેસાડી રહી છે એટલે અમે વિરોધ કરી રહ્યા છે. નરેશભાઈ, મેં પહેલાં પણ કહ્યું, ફરી એકવાર અત્યારે તો હું પૂછું છું, 11 મહિના પૂરા થઈ જાય પછી શું? યજ્ઞભાઈ, 11 મહિના પૂરા થયા પછી ફરીથી એવું નથી કે ઘરે મોકલી દેવાના છે. ક્યાંય પરિપત્રમાં એવું લખેલું છે કે સીધા એ ઘરે જશે, એનો ફરીથી એમનો ઉપયોગ કરશે? અને જ્યાં પણ મેં આપને કહ્યું કે અત્યારે તો એમને આપીશું એમ એવું કઈ લખેલું છે? સ્પષ્ટતા ક્યાં કરેલી છે? મેં આપને ફરીથી એક વસ્તુ ફરીથી કહી રહ્યો છું કે કરારમાં એ પરિપત્રમાં 6ઠા પાને આપ ફરીથી વાંચશો તો નિયમિત જે ભરતી પ્રક્રિયા સરકાર કરતી આવી છે એ ચાલુ જ રહેશે ને એને જ્ઞાન સહાયક ને જે જગ્યાએ જ્યાં ત્યાં જે પરમિનન્ટ ઉમેદવાર લાગશે એ જગ્યાએથી એને ફરીથી બીજી જગ્યાએ મોકલવામાં આવશે. તો એને આટલા સારા પગાર સાથે કોઈ કોઈના ઉમેદવારને અત્યારે કામ ચલાવવું વ્યવસ્થામાં લેવામાં આવે છે. બીજી વસ્તુ કે મારા પરમ મંત્રીએ કહ્યું કે સરકાર આટલી મોટી વ્યવસ્થા, તો સરકાર ખરેખર આમાં ચિંતિત છે કે ભૂતકાળમાં 2400 ભરતી કરી વિદ્યા સહાયકોની, 1560 ભરતી કરી આચાર્યોની, તો આ સદંતર પ્રક્રિયા ચાલુ જ છે. હંમેશા કોંગ્રેસના કેન્દ્રમાં તો રાહુલ ગાંધીજી પરિવારવાદથી બહાર નથી આવ્યા, પણ એમને ખ્યાલ આવવો જોઈએ કે સરકારની આટલી મોટી મોટી વ્યવસ્થા છે તો વ્યવસ્થાને બેલેન્સ કરી રહ્યા છે અને બેલેન્સ જે રીતે થશે એ રીતે વારંવાર નિમણૂક થશે. આપણે કોરોનામાં પણ ભૂલવું ના જોઈએ કે આપણી એક્ઝામો ચાલુ રાખી હતી, કારણ કે આ બહુ જ મોટી વ્યવસ્થા હોય છે કે આ લોકોના પગાર, પેન્શન, શૈક્ષણિક માળખાકીય સુવિધાઓ, દરેક જગ્યાએ સ્માર્ટ ક્લાસ બનાવવા, તો આ બધાને પહોંચી વળવા સરકાર કટિબદ્ધ છે. એની નીતિ અને રીતે બહુ ચોખ્ખી છે કે એક એક વ્યક્તિને એને ન્યાય આપે અને શિક્ષણ નીતિ જેટલી બી સારી થશે એટલી સરકારને ફાયદો થશે. આ શિક્ષકો કોંગ્રેસના કયા એવા મુદ્દા સફળ રહ્યા છે? જો એમનો એક મુદ્દો યજ્ઞભાઈ સફળ રહ્યો હોત ને તો 77 માંથી 70 ના આવ્યો, તો એનો મતલબ એવો થયો કે કોંગ્રેસ રાજકારણ નહીં કરું, બીજા રસ્તે જઈ રહી છે અને સરકાર હંમેશા સાચા રસ્તે જઈ રહી છે અને યુવાનો અને ઉમેદવારોને સાચા રસ્તે લાવી રહી છે, પણ એના ભ્રમક કરવાના, એના દિશાવિહીન કરવાનું કોંગ્રેસ મહેરબાની કરીને કારણ નાક બને. જી યજ્ઞભાઈ, એક છેલ્લો ટૂંકમાં મને ખાલી જવાબ આપો, પછી હું નિકુલભાઈ જોડે જઉં, વિજયભાઈ જોડે જઉં. ટૂંકમાં મને ખાલી 10 સેકન્ડમાં જવાબ આપો, જો કદાચ 11 મહિના પછી એ શિક્ષકને જે તમે કહ્યું કે ના નોકરી ના મળી તો શું? એમાં જવાબદારી સરકાર લેશે? સરકાર તો જવાબદારી લે છે કે નિયમિત પ્રક્રિયા ચાલુ જ રહે છે, લખીને આપેલું છે. હું આપને એ કહી રહ્યો છું વૈકલ્પિક જે વૈકલ્પિક વ્યવસ્થા તો મેં એક્સેપ્ટ કરી લીધું, મેં એક્સેપ્ટ કરી લીધું, તમે લખીને આપ્યું, જો ન મળી તો શું?
તો નિયમિત પ્રક્રિયા ચાલુ જ છે, તો એ જ્ઞાન સહાયકોનો નંબર મેરિટ પ્રમાણે આવશે તો ત્યારે આ પ્રશ્ન નહીં આવે. યજ્ઞભાઈ, હું આખો તમને એક લોજિકલ બતાવું છું કે આમાં કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર નથી. એને એવું કેવું છે કે ભાઈ તમે જ્ઞાન સહાયકો લેશો તો પરમિનન્ટ બંધ કરશો, પરમિનન્ટ નથી લેતા ના, પણ આમાં પરિપત્ર છઠ્ઠા પાને લખેલું છે કે જ્યારે નિયમિત પ્રક્રિયા ચાલતી હશે ત્યારે જ્ઞાન સહાયકને ત્યાંથી છૂટો કરીને બીજી જગ્યાએ મૂકવામાં આવશે અને રેગ્યુલર ભરતીને પ્રાધાન્ય આપવામાં આવશે. ઓકે, રેગ્યુલર ભરતીને પ્રાધાન્ય. 10 સેકન્ડમાં ખાલી નિકુલભાઈ જવાબ આપજો ને. આખા ગુજરાતમાં જેટલી બી સરકારી ગ્રાન્ટીને શાળાઓ છે કોંગ્રેસના ટાઈમમાં ચાલુ થઈ ને બધો મહેકમ જે બનાવેલો હતો ને એ સમયનો છે. આટલો મહેકમ બી તમે પૂરેપૂરો પરમનન્ટ ભરી બતાવો તો અમે માનીશું કે ના, તમે ખરેખર શિક્ષણ માટે ચિંતિત છો. ખાલી વાતો કરી અને લોકોને ગુમરાહ કરો. તમે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. તમારી વચ્ચે હું નથી બોલ્યો નિલેશભાઈ, શું કરો બોલો છો? મને મારી પ્રતિક્રિયા આપો ને. તમે શું કરો વચ્ચે બોલો છો? તમારી વચ્ચે ઓકે 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 નિલેશભાઈ નિકુલભાઈ આ બંનેને રોકવા માંગુ છું. ઓકે ઓકે મારે શિક્ષકોની ભરતીને લઈને બાબત પર ચર્ચા કરવી છે. 9 કરોડની બંનેને રોકવા માંગુ છું. મારે રાજકારણ નથી કરવું, પછી ઇલેક્શન આવશે એ વખત આપણે કરીશું. વિજયભાઈ, ખાલી એક છેલ્લે 10 સેકન્ડમાં આપ જવાબ આપી દો કે અત્યારે હાલ પરમેનન્ટ સોલ્યુશનની બાબત પર જે ચર્ચા થાય છે તેમને તે આપને અત્યારે હાલ તો કેવી રીતે લાગી રહી છે? કારણ કે 11 મહિના પછી ક્યાંક અત્યારે હાલ તો એમ કહેવામાં આવ્યું છે કે ના, અત્યારે અન્ય એવી જગ્યા ઉપર કદાચ બદલી થશે અથવા તો અન્ય એવી ભરતી થશે. કઈ રીતે આપ તેને જુઓ છો? પેલા તો 11 મહિના જો આવું કરવાનું જ હોય તો 11 મહિના લખવાની જરૂર નથી. તે એવું લખવું જોઈએ કે નવી કાયમી ભરતી થાય ત્યાં સુધી તમારી જ્ઞાન સહાયકની ભરતી શરૂ રહેશે, પછી એક વર્ષ બે વર્ષ જેટલું ચાલે તો 11 મહિનાનો ઉલ્લેખ નહીં કરવો જોઈએ. એક વાત. બીજી વાત એ છે કે જે પ્રમાણે આપણી વસ્તી વધી છે, વિદ્યાર્થીઓ વધ્યા છે, વિકાસ વધ્યો છે અને ટેક્સની આવક વધી છે, એ પ્રમાણે કાયમી શિક્ષકોની સંખ્યામાં વધારો થવો જોઈએ, નહીં કે ઘટાડો. ઓકે, તો આ આપણી જવાબદારી છે, નૈતિક જવાબદારી છે. રાજકારણ એની જગ્યાએ છે, પણ આપણને ઈશ્વરે તમને 155 સીટ આપી છે. આપણને ઈશ્વરે બહુ મોટી જવાબદારી આપી છે, તો હું એવું માનું છું કે ઈશ્વરને સાક્ષી રાખીને આ જવાબદારી નિભાવવી જોઈએ. ઓકે, મને કોઈ રાજકારણમાં સીધો રસ નથી અને હું એમાં સીધો પડવા માંગતો નથી, પણ મને શિક્ષણની ચિંતા છે એટલે અમારો છેલ્લો જવાબ છે. જી બિલકુલ. તો હવે જોવાનું રહ્યું કે આ જ્ઞાન સહાયક યોજનાને લઈને ક્યાંક વિરોધ તો જોવા મળી રહ્યો છે, હવે અમલીકરણ કેવી રીતે થશે અને ત્યારબાદ 11 મહિના બાદ અત્યારે તો કેવી રીતની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તે તો હવે જોવાનું જ રહ્યું. તેની સાથે નિલેશભાઈ, નિકુલભાઈ અને વિજયભાઈ આપ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડવા માટે. તો દર્શક મિત્રો, આજના ઝીરો કાર્યક્રમ આપશો. નમસ્કાર.